વચ્ચે દેખાઈ રહેલા વ્યક્તિ કોઈ વીવીઆઈપી કે મોટા અધિકારી નથી, પણ મોટા અધિકારી હોવાનો દાવો કરીને કિરણ પટેલ નામના આ વ્યક્તિએ પોલીસ સુરક્ષા અને બુલેટ પ્રૂફ ગાડી સહિતની અનેક સરકારી સુવિધાઓ મેળવી લીધી. જોકે હવે આ શખ્સ કાયદાના સકંજામાં છે. અમદાવાદના રહેવાસી કિરણ પટેલ પર આરોપ છે કે તેમણે પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડિરેક્ટર હોવાનો દાવો કરીને અનેક સરકારી સુવિધાઓ લીધી. પોલીસ અનુસાર કિરણ પટેલ પાસેથી 10 નકલી વિઝિટિંગ કાર્ડ અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કિરણ પટેલ સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટ્સમાં પિકનિક પર ગયા, જ્યાં તેમણે ઘણા વિડીયો પણ બનાવ્યા અને તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા. આ દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટપ્રૂફ ગાડી પણ આપવામાં આવી. ઇન્ટેલિજન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને માહિતી આપી કે જ્યારે કિરણ પટેલ બીજીવાર કાશ્મીર આવ્યા ત્યારે તેમના પર દેખરેખ રાખવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે બીજી ટ્રીપમાં તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. જમ્મુ કાશ્મીર પોલીસે ગુજરાતમાંથી કિરણ પટેલની ધરપકડ કરી 17 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં ગુનો નોંધાયો છે અને ગુજરાતમાં 3 કેસ નોંધવામાં આવ્યા છે. કિરણ પટેલનો મામલો સામે આવ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.